ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. મિત્રો, આગળ આપણે વ્યવહારિક કોયડાની સમજ મેળવી હતી, તો આજે ફરીથી આપણે વ્યવહારિક કોયડાની સમજ મેળવીશું, એટલે કે પુનરાવર્તન કરીશું. તો ચાલો નીચેના દાખલા ગણો. એક નંબરના દાખલાની રકમ જુઓ. એક વાડીમાં 145 છોડ કેળાના અને 314 છોડ પપૈયાના છે. આ બંને પ્રકારના છોડ મળીને કુલ કેટલા છોડ થાય? ફરી એક વાર રકમ વાંચીએ. એક વાડીમાં 145 છોડ કેળાના અને 314 છોડ પપૈયાના છે. આ બંને પ્રકારના છોડ મળીને કુલ કેટલા છોડ થાય? 145 છોડ કેળાના, બરાબર. પપૈયાના છોડ કેટલા છે? 314, બરાબર. આપણે શોધવાનું છે કુલ છોડની સંખ્યા, બરાબર ને? બંને પ્રકારના કુલ છોડની સંખ્યા આપણે શોધવાની છે, બરાબર. શું કરશું? કુલ સંખ્યા શોધવાની છે તો સરવાળો, બરાબર. ચાલો, 145 છોડ કેળાના પ્લસ 314 છોડ પપૈયાના, આપણે શોધવાના છે કુલ છોડની સંખ્યા, બરાબર. આપણે શોધવાના છે કુલ છોડ કેટલા છે તે. ચાલો ગણીએ દાખલો. પાંચમાં ચાર ઉમેરશું તો કેટલા થાય? પાંચમાં ચાર ઉમેરીએ તો 9. ચારમાં એક ઉમેરીએ તો 5. એકમાં 3 ઉમેરીએ તો કેટલા થાય? એકમાં 3 ઉમેરીએ તો કેટલા થાય? 4, બરાબર. કેટલો આવ્યો આપણો જવાબ? 459. કુલ છોડ કેટલા છે? 459. જવાબ, તો વાડીમાં કુલ છોડ 459 થાય, બરાબર. બીજા દાખલાની રકમ જુઓ. રાજુ પાસે 265 લાલ લખોટી અને 326 પીળી લખોટી છે, તો તેની પાસે કુલ કેટલી લખોટી છે? ફરી એક વાર રકમ છે. રાજુ પાસે 265 લાલ લખોટી અને 326 પીળી લખોટી છે, તો તેની પાસે કુલ કેટલી લખોટી છે? રાજુ પાસે લાલ લખોટી કેટલી છે? 265, બરાબર. પીળી લખોટી કેટલી છે? 326. આપણે શું શોધવાનું છે? કુલ લખોટીની સંખ્યા, એટલે કે રાજુ પાસે કુલ કેટલી લખોટી છે એની સંખ્યા શોધવાની છે, બરાબર ને? ચાલો, શું કરશો? કુલ સંખ્યા શોધવાની છે તો સરવાળો, બરાબર. ચાલો, 265 લાલ લખોટી પ્લસ 326 પીળી લખોટી, આપણે શું શોધવાનું છે? કુલ લખોટી, બરાબર. કુલ લખોટીની સંખ્યા શોધવાની છે. ચાલો દાખલો ગણીએ. પાંચમાં છ ઉમેરીએ તો કેટલા થાય? પાંચમાં છ ઉમેરીએ તો 11. 11 નો 1 વડી ભરી 1, બરાબર. 1 ને 6 7, 7 ને 2 કેટલા થાય? 7 માં 2 ઉમેરીએ તો 7 ને 2 9. 2 માં 3 ઉમેરીએ તો કેટલા થાય? 2 ને 3 કેટલા થાય? 2 માં 3 ઉમેરીએ તો 5. 2 માં 3 ઉમેરીએ તો 5 થાય. આપણો જવાબ કેટલો આવ્યો? 591. તો રાજુ પાસે કુલ કેટલી લખોટી છે? 591. જવાબ, તો રાજુ પાસે કુલ 591 લખોટી થાય. કેટલી લખોટી થાય રાજુ પાસે? 591 લખોટી થાય. ત્રીજા દાખલાની રકમ જુઓ. રાધાએ 678 રૂપિયાનું તેલ અને 299 રૂપિયાનું ઘી ખરીદ્યું, તેણે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી? ફરી એક વાર રકમ વાંચશું.
રાધાએ 678 રૂપિયાનું તેલ અને 299 રૂપિયાનું ઘી ખરીદ્યું. તેણે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી? રાધાએ 678 રૂપિયાનું શું ખરીદ્યું? તેલ ખરીદ્યું. રાધાએ 678 રૂપિયાનું તેલ ખરીદ્યું અને 299 રૂપિયાનું શું ખરીદ્યું? ઘી ખરીદ્યું. આપણે શોધવાનું શું છે? રાધાએ કેટલા રૂપિયાની ખરીદી કરી એટલે કે કુલ ખરીદી શોધવાની છે. તો કુલ ખરીદી શોધવા સરવાળ બરાબર. ચાલો 678 રૂપિયાનું તેલ ખરીદ્યું બરાબર, પ્લસ 299 રૂપિયાનું 299 રૂપિયાનું ઘી ખરીદ્યું. આપણે શોધવાના છે રાધાએ કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી. આપણે શોધવાની છે કુલ રૂપિયા બરાબર, ખરીદી શોધવાની છે. ચાલો આઠમાં નવ ઉમેરે તો કેટલા થાય? આઠમાં નવ ઉમેરે તો 17, 17 નો 60 વધી કરી 1, 1 ને 60 ને 60 8, 8 માં 9 ઉમેરે તો કેટલા થાય? 8 માં 9 ઉમેરે તો 17, 17 નો 60 વધી કરી 1, 1 ને 6, 1 ને 6 60, 7 માં 2 ઉમેરો કેટલા થશે? 7 માં 2 ઉમેરીએ તો 9, 7 માં 2 ઉમેરીએ તો 9. કેટલો આવ્યો આપણો જવાબ? 978. તો રાધાએ કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી? 978 રૂપિયાની. જવાબ, તો રાધાએ કુલ 978 રૂપિયાની ખરીદી કરી. કેટલા રૂપિયાની ખરીદી કરી રાધાએ કુલ? 978 રૂપિયાની ખરીદી કરી. સમજાઈ ગયું? ચોથા દાખલાની રકમ જુઓ. એક બાગમાં 323 લીંગાના વૃક્ષ અને 295 આસોપાલવના વૃક્ષ છે, તો આ બાગમાં કુલ કેટલા વૃક્ષ છે? ફરી એક વાર રકમ વાંચીએ. એક બાગમાં 323 લીંડાના વૃક્ષ અને 295 આસોપાલવના વૃક્ષ છે, તો આ બાગમાં કુલ કેટલા વૃક્ષ છે? 323 કોના વૃક્ષ છે? લીમડાના બરાબર ને, બરાબર. 295 કોના વૃક્ષ છે? આસોપાલવના. 295 વૃક્ષ આસોપાલવના છે બરાબર. આપણે શું શોધવાનું છે કે બાગમાં કુલ કેટલા વૃક્ષ છે? આપણે કુલ વૃક્ષની સંખ્યા શોધવાની છે બરાબર ને. કુલ વૃક્ષની સંખ્યા શોધવાની છે. શું કરશું? સરવાળ. 323 લીમડાના વૃક્ષ પ્લસ 295 આસોપાલવના વૃક્ષ શોધવાનું છે કે બાગમાં કુલ કેટલા વૃક્ષ છે, એટલે કે કુલ વૃક્ષની સંખ્યા શોધવાની છે. કુલ વૃક્ષ. ચાલો દાખલો ગણીએ. 3 માં 5 ઉમેરીએ તો કેટલા થાય? 3 માં 5 ઉમેરીએ તો કેટલા થાય? 3 માં 5 ઉમેરીએ તો 8. 2 માં 9 ઉમેરીએ તો કેટલા થાય? 2 માં 9 ઉમેરીએ તો 11. 11 નો 1 વધી કરી 1. 2 માં 9 ઉમેરીએ તો 11. 11 નો 1 વધી કરી 1. 1 ને 3 કેટલા થાય? 1 ને 3. 1 ને 3 4. 4 માં 2 ઉમેરીએ તો કેટલા થાય? 4 માં 2 ઉમેરીએ તો 6. 4 માં 2 ઉમેરીએ તો 6. કેટલો આવ્યો જવાબ? 618. તો બાગમાં કુલ કેટલા વૃક્ષ હશે? 618. કેટલા વૃક્ષ હશે બાગમાં કુલ? 618. જવાબ, તો બાગમાં કુલ 618 વૃક્ષ હશે. કેટલા વૃક્ષ હશે? કુલ 618 વૃક્ષ હશે. 5મા દાખલાની રકમ જુઓ. એક સારામાં 395 છોકરાઓ અને 287 છોકરીઓ છે. આ શાળામાં બધા મળીને કુલ કેટલા બાળકો થયા? ફરી એક વાર રકમ વાંચીએ. એક શાળામાં 395 છોકરાઓ અને 287 છોકરીઓ છે. આ શાળામાં
બધા મળીને કુલ કેટલા બાળકો થયા? આપણે શું શોધવાનું છે? અહીંયા કુલ બાળકોની સંખ્યા, છોકરાઓ કેટલા છે? 395 છોકરાઓ છે, બરાબર. 287 છોકરીઓ છે, 287 છોકરીઓ છે. આપણે શોધવાનું છે કુલ બાળકોની સંખ્યા. તો કુલ બાળકોની સંખ્યા શોધવા માટે શું કરશું? આપણે સરવાળો, બરાબર. જુઓ, 395 છોકરાઓ પ્લસ 287 છોકરીઓ આપણે શોધવાનું છે કુલ બાળકોની સંખ્યા. કુલ બાળકો અઢાર નો આઠ વડી ફરી એક ને ત્રણ, એક ને ત્રણ ચાર, ચાર માં બે ઉમેરો કેટલા થશે? એક ને ત્રણ ચાર, તો ચાર માં બે ઉમેરો કેટલા થાય? ચાર માં બે ઉમેરે તો છ, ચાર માં બે ઉમેરે તો છ. કેટલો આવ્યો જવાબ? 682. કેટલા બાળકો હશે શાળામાં કુલ? 682. જવાબ, તો શાળામાં કુલ 682 બાળકો થાય. કેટલા બાળકો થાય શાળામાં કુલ? 682 બાળકો થાય. તો મિત્રો, તમને સમજ પડી ગઈ કે વ્યવહારિક દાખલા આપણે કેવી રીતે ગણવાના છે? સમજ પડી ગઈ? તો મિત્રો, કાલે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.